ચલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે પાઠ અભ્યાસ કરવાના છીએ બરાબર તો ચલો બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક કાઢશે પાઠ્યપુસ્તક કાઢી લીધું તો ચલો પાના નંબર એકસો ચાલીસ કેટલા

હતા તો એ તમે વિચારી અને લખ્યું હશે બરાબર હવે જુઓ નકામો વિકલ્પ છે આપણે ભૂસી અને ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવવાનું છે તો જુઓ બાળક છે મમ્મીનો રડતો કે હસતો ફોટો પાડવા માંગે છે તે માટે તે મમ્મીને કહે છે ઝીણું ઝીણું હસ તું ચહેરો રડતો રાખ આપણે અહીંયા નકામું વાક્ય સોરી વિકલ્પ છે એ ભૂસી નાખવાનું કે બાળક મમ્મીનો નો હસ્તો ફોટો પાડવા માંગે છે તે માટે તે મમ્મીને કહે છે કે તું ઝીણું ઝીણું હસ બરાબર તો આપણે અહિયાં શું ભૂસવાનું છે ચલો તો બધા મિત્રો પેન્સિલ સાથે રાખે અને આપણે હું જે શબ્દ ભૂસાવું તે ભૂસતા જજો બાળક મમ્મીનો હસતો ફોટો તો આપણે રડતો નાખીશું ફોટો પાડવા માંગે છે કયું વાક્ય સાચું બેનુ વાંચો તો ઓકે સરસ એવી રીતે બીજું જુઓ બાળકને મમ્મી પર ફૂલ જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઊંઘતો ઊંઘતો ફોટો પાડવા

તો ફોટામાં મમ્મી ઊંઘતી રડતી લાગશે શું કહે છે કે આંખ ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી રડતી લાગશે તો આપણે વાક્ય બનાવશું કે જો મમ્મીની આંખ સરખી ખુલ્લી ન હોય બરાબર તો બંધ શબ્દ નાખીશું જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહી હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે તો રડતી શબ્દ રડતો શબ્દ છે આપણે નાખીશું બરાબર હવે જો આગળ જો મમ્મીના હોઠ સરખા ખુલ્લા બંધ નહી હોય તો ફોટામાં તે બળબડતી ઝગડતી હોય તેવી લાગશે તો ચલો તો જો મમ્મીના હોઠ

આવે જો આગળ જોડકા જોડો હવે અ અને બ આપેલો છે કે મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો હું એમનો રડતો ફોટો પાડીશ બરાબર ચલો જો મમ્મીનું ઝીણ સ્મિત નઈ કરે તો શું કરીશ બરાબર જો મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ તો આપણે અહીંયા આ લખીશું મમ્મી જો સમેલી પાછે હોય તેવો અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ તો અહીંયા મોટો ઈ લખવાનો છે બરાબર અહીંયા નાનો ઈ અને મોટો ઈ આગળ મમ્મી પરી જેવી છે મમ્મી પરી જેવી પ્રેમાળ હોય તો શું કરશે કે તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ તો અહીંયા આપણે ઉ લખીશું બરાબર આખું ઊ લખીશું હવે જુઓ આગળ મમ્મીની આંખ મોટી હોય તેવો તો મમ્મીની આંખ મોટી હોય તેવો અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ તો અહીંયા લખીશું અ બરાબર આવશે નાનો ઈ અહીંયા આવશે મોટો ઈ અહીંયા આવશે મોટો ઉ આવશે અ ચલો આગળ જોઈએ આ ત્યારબાદ આપણે ઉ જો મમ્મી નો હોઠ બંધ હોય તેવો અથવા અથવા કે પછી તે હોય તેવો ફોટો લઈશ બરાબર ત્યારબાદ જુઓ તો તો આગળ મમ્મી સાથે બેસી કેવી લાગે ફૂલ અને ગલગોટા જેવા લાગે બરાબર તો આવી રીતે જોડકા જોડવાના રહેશે તમને પરીક્ષામાં કદાચ પૂછે તો તમારે યાદ રાખવાનું રહેશે બરાબર ચલો આગળ જુઓ પાના નંબર એકસો એકતાલીસ ઉપર ખા લખો હવે આપણે આમાં શું કરવાનું છે પાડ આવે ખા તો આગળ જે શબ્દ આવતો હોય એ આપણે કંસમાંથી શોધી અને અહીંયા લખવાનો છે બરાબર ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કંસમાં હવા ભાજી તાવ કેરી ઈજકો મહેમાન તાળી પરીક્ષા પરી ફૂલ લાડવા બગાસું અને ઉ તો આમાંથી શું વસ્તુને પાડી શકાય શું વસ્તુ આવે અને શું વસ્તુ ખવાય બરાબર તો આપણે જો અહીંયા શું લખ્યું શું પાડી શકાય શું શું આવે અને શું ખાઈ શકાય એમાં આમાંથી શોધી અને અહીંયા લખવાના છે તો ચલો ફોટો પાડ ત્યારબાદ શું છે તાળી પાડ કેરી પાડ ફૂલ પાડ બરાબર આપણે ફૂલ પાડી શકીએ તાળી પાડી શકીએ અને કેરી પાડી શકીએ ઝાડ ઉપરથી હવે શું થાય હવા આવે પરીક્ષા આવે મહેમાન આવે આવે છે ને તમારા ઘરે મહેમાન ઓકે તાવ આવે આ પણ આપણને આવી જાય છે બરાબર હવે જુઓ ત્રીજું શું ખાઈ શકાય તો કે ભાજી ખા 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 લાડવો અને ખાઓ છો ને ખાઉાસ હા ચલો હવે આગળ જુઓ આ લખતું જવાનું છે તમારે હવે જુઓ કાવ્યના આધારે કૌશમાં શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે ઊંઘતી મહેકતી મલકતી ઉડતી ફૂલ જેવી અને બડબડતી તો ચાલો લખો મમ્મી હસતી હોય ત્યારે લાગે લાગે છે છે ફૂલ 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 જેવી 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 મમ્મી ત્યારે પછી ગુલાબ જોડે બેસી ત્યારે કેવી લાગે છે મહેકતી મમ્મી બરાબર જુઓ આ લખાઈ ગયું આગળનો ટોપિક ઓકે ચલો આગળ જુઓ જુઓ ગુલાબ પરી જેવા ફોટામાં કેવી લાગે છે મમ્મી ઉડતી લાગે છે બરાબર ત્યારબાદ આગળ આંખ બંધ હોય તો કેવી લાગે છે મમ્મી ત્યારબાદ છે પાંચ નંબરનું વાક્ય જુઓ હોઠ ખુલ્લા રહી જાય તો બળબડતી મમ્મી આપણે કાવ્યમાં જોઈ ગયા ને કે જો હોઠ ખુલ્લા રહી જાય તો બળબડતી મમ્મી દેખાય છે હવે જુઓ છઠ્ઠા નંબરનું છેલ્લું વાક્ય જો જોડે પપ્પા બેઠા હોય ત્યારે કેવી લાગે છે મલકતી બરાબર ફૂલ જેવી મમ્મી મહેકતી મમ્મી ઉડતી મમ્મી ઊંઘતી મમ્મી અને બડબડતી મમ્મી અને છેલ્લું મલકતી મમ્મી બરાબર ચલો સમજાઈ ગયું બાળમિત્રો લખાઈ ગયું પણ હશે ચલો આગળનો ટોપિક જુઓ તમારે ગીતની દરેક કડીની પહેલી પંક્તિ ગાવાની છે અને શિક્ષક દરેક વખતે બીજી પંક્તિ ગદ્યમાં ફેરવીને ગાશે તો ઉદાહરણ છે જુઓ વિદ્યાર્થીઓ કહે છે મમ્મી મમ્મી ફોટો પાડું શિક્ષક કહે કે મમ્મી તું જ મને કહે કે તારો ફોટો સાચો પાડું કે ખોટો

કે ઘરમાં જાહેર કર્યું કે મારે વ્રત કરવું છે તો ચલો આપણે વાર્તામાં શું કહેવા માંગે છે સ્વાદ વ્રત એ આપણે જોઈએ તો ચલો શિરીન દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડી એક યા બીજું વ્રત કરે શિરીન દાદા દાદી છે એને એના મમ્મી પપ્પા છે એ એક આથું બીજું વ્રત કરે શિરીન ને થયું હું પણ કરું વ્રત શિરીન એક છોકરી છે એને પણ એવું થાય છે કે હું પણ વ્રત કરું કર્યું કે મારે વ્રત કરવાનું છે બધાને કહી દીધું કે મારે પણ વ્રત કરવાનું છે મમ્મી એ પૂછ્યું ઓહો એમ કે ક્યુ વ્રત એના મમ્મી શું કહે છે કે અરે એવું છે ક્યુ વ્રત તારે કરવાનું છે શિરીને ખુબ વિચાર કર્યો એને વિચાર્યું તેને બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા બધા જ વ્રત છે યાદ કર્યા અને છેલ્લે તેને ગોઠવીને કહ્યું કે ગળ્યું વ્રત એટલે મમ્મી એ પૂછ્યું એટલે શિરીને કહ્યું હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ એણે કેવું વ્રત લીધું તું ગળ્યું ખાવાનું એને પેલા બધા સ્વાદ તીખો ખાટો ખારો બરાબર તમને ખબર હશે કેટલા સ્વાદ છે ઘણા બધા ખાટો ખારો કડવો મીઠો બરાબર તો આ સ્વાદ વિચારી અને એણે ગળ્યો સ્વાદ નામનું વ્રતનું નામ પાડ્યું તો કે હું ગળ્યું વ્રત કરીશ કે રોજે ગળિયું અલસોરી આજે આખો દિવસ ગળ્યું ખાઈને જ રહેવાનું મમ્મી એ કહ્યું ભલે તો શીરો બનાવ્યું ખીર બનાવી અને દૂધ પાક બનાવ્યું શીરો બનાવ્યો ખીર બનાવી અને દૂધ પાક બનાવ્યું એટલે શીરી બહેન શીરો જમ્યા ખીર અને દૂધ પાક ખાધા ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો ખીર અને દૂધ પાક લીધા એણે શું કરે છે રોજે એક અલગ અલગ વ્રત લેવાનું શરૂ કરે છે એક દિવસ ગળ્યું વ્રત લે છે એક દિવસ ખાટું વ્રત લે છે એક દિવસ તીખું વ્રત લઈ લે છે અને શું ખાય છે મરચું ખાઈ લે છે અને દિવસે એને શું થાય છે આંખમાંથી આ સુડા અને એના જે વાળ છે એની જે ચોટલી છે એ કેવી થઈ જાય છે ઉભી થઈ જાય છે બરાબર એ જો આપણે ચિત્રમાં દેખાય છે નેક્સ્ટ અંદર બરાબર તો આપણે અહીંયા સુધી રાખીએ અહીંથી આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું બરાબર તો અહીંયા સુધી રાખીએ આગળ જે હોમવર્ક આપ્યું છે એ હોમવર્ક કરવાનું છે બરાબર થેન્ક યુ